વડોદરામાં સીએમ રૂપાણીનું મહાજનસંપર્ક અભિયાન. સીએમએ કહ્યું કેસરિયા વાવાઝોડા સાથે ઉખડી જશે કોંગ્રેસના મૂળિયા. ભાજપના મહાસંપર્ક અભિયાનમાં જોડાશે સ્મૃતિ ઈરાની. ડોર ટુ ડોર પ્રચાર કરી માંગશે ભાજપ માટે મત. પાસ અને કોંગ્રેસ વચ્ચેની મેરેથોન મંત્રણા બાદ હજુ અનામત મુદ્દે અધરતાલ. અશોક ગેહલોતે કહ્યું અંતિમ નિર્ણય હવે હાર્દિક કરશે. હિમાચલની 68 બેઠકો માટે મતદાન. વીરભદ્ર અને પ્રેમકુમાર ધુમલ વચ્ચે ખરાખરીનો જંગ. કોલકાતા અને બાંગ્લાદેશ વચ્ચે દોડશે દોસ્તીની રેલ. વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સથી કર્યું ઉદઘાટન. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો આપણું શહેર. અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. મંદિરમાં તોડફોડ થઈ છે. જામનગરના આંભરડા ગામે ભવનાથ મંદિરમાં તોડફોડ થઈ છે. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ મંદિરની મૂર્તિઓ ખંડિત કરી લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. પોલીસને આ બાબતની જાણ કરી છે તો ટોળાએ રાત્રે મંદિરમાં મૂર્તિની તોડફોડ કરી છે. અને આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, જામનગરમાં આંભરડા ગામે ભવનાથ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, જે રીતે ગઈકાલ રાત્રે આ તોડફોડ કરવામાં આવી હતી, પોલીસ આ બાબતે શું કહી રહી છે? જી મિથુન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરનું જે આરંભડા ગામ આવેલું છે ત્યાં ભવનાથ મંદિર આવેલું છે. ગઈકાલે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો આ મંદિરમાં પ્રવેશ્યા હતા અને આ શખ્સો દ્વારા મંદિરમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે. ખાસ કરીને હિન્દુઓને આસ્થા સમાન આ જે મંદિર આવેલું છે, ભવનાથ મહાદેવનું મંદિર છે, જ્યાં શનિ મહારાજ અને ત્યાં અન્ય પણ એક મંદિર હતું જેની મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે હવનકુંડ હતો, હવનકુંડમાં ટીવી સહિતનો જે ત્યાં પડેલો સામાન હતો એ પણ વેરવિખેર કરી નાખવામાં આવ્યો છે. અને એક રીતે ધાર્મિક લાગણીઓ સાથે ચેરા કરવામાં આવતા અહીં સવારથી ટોળાઓ એકત્રિત થઈ ગયા છે. ખાસ કરીને મીઠાપુર પોલીસ પણ સમગ્ર આ ઘટનાને લઈને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી, મંદિરે પહોંચી હતી. અને હાલ આ તોડફોડ કરવા પાછળ કોણ ટીખળખોળો છે તેને શોધવા હાલ ચક્રો ગતિમાન કર્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે કે કયા અજાણ્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી હતી અને તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો ચરસ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાંથી ચરસ ઝડપાયું છે. ચરસ સાથે બે વ્યક્તિની એનસીબીએ ધરપકડ કરી છે. 5 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો છે. ચરસની માર્કેટ વેલ્યુ 35 લાખ રૂપિયા સુધી થવા જાય છે. તો ચરસ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જે ઋત્વિજ, જણાવશું વધુ વિગત છે આ વિશેની. જે બાતમી મળી હતી ને તેના આધારે જે જમ્મુ કાશ્મીરથી એક શખ્સ છે ચરસ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી અને આ ચરસનો જથ્થો છે તે જુહાપુરામાં એક વ્યક્તિને સપ્લાય કરવાનો હોવાનું માહિતી મળી હતી. તેના આધારે એનસીબીએ વોચ ગોઠવીને આ આરોપીની ધરપકડ કરી છે. જુહાપુરા પાણીની ટાંકી પાસેથી આ વ્યક્તિની 5 કિલો 300 ગ્રામ જેટલા ચરસ સાથે ધરપકડ કરવામાં આવી છે અને જે વ્યક્તિને તે સપ્લાય કરવાનો હતો, જે ડિલિવરી કરવાનો હતો, તેની પણ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ તરફથી જો આંતરરાષ્ટ્રીય માર્કેટ વેલ્યુ જોઈએ તો 35 લાખ જેટલી છે. હાલમાં એનસીબી દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કેટલા સમયથી તેઓ તરફનો જથ્થો લાવતા હતા, કોને કોને સપ્લાય કરતા હતા, તમામ બાબતોની તપાસ હાલમાં એનસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે. જે આભાર ઉત્વીજ માહિતી આપવા બદલ. તો 5 કિલો ચરસ ઝડપાયું છે જેની માર્કેટ વેલ્યુ 35 લાખ રૂપિયા થાય છે. અને હવે વાત કરીએ ગુજરાતના મિજાજની. વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના સમા વિસ્તારની સોસાયટીઓમાં જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભાજપ 150+ બેઠકો મેળવશે અને કેસરિયા વાવાઝોડા સામે કોંગ્રેસના મૂળિયા ઉખડી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભવ્ય સ્વાગત. ઉત્સાહ લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો વિશ્વાસ અને ગુજરાતના સરકારે કરેલા વિકાસના કામોથી
લોકો ખૂબ ઉત્સાહમાં છે. આ સ્વાગત ઉપરથી એવું લાગે છે હજી તો આ શરૂઆત છે. ચૂંટણી પીક ઉપર પહોંચશે ત્યાં સુધીમાં કેસરિયું વાવાઝોડું એવું જબરજસ્ત ઊભું થશે અને એના આધાર ઉપર 150+ બેઠક 3/4 બહુમતીથી ભાજપની સરકાર બનશે. કોંગ્રેસના મૂળિયા ઉખડીને સાફ થઈ જવાના. ભાજપના ગુજરાત મહાસંપર્ક અભિયાનમાં હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઝંપલાવ્યું છે. અમદાવાદના જોધપુર વેજલપુર વિસ્તારમાં ભાજપના મહાસંપર્ક અભિયાનમાં મતદારોને રીઝવવા માટે સ્મૃતિ ઇરાનીએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તો સ્મૃતિ ઇરાનીએ સેલ્ફી પણ લીધી હતી લોકો સાથે. તેમણે સેલ્ફી લીધી હતી અને લોકો તેમની સાથે સેલ્ફી લેતા તેમણે દરેક સાથે સેલ્ફી લેવડાવી હતી. મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સ્મૃતિ ઇરાની હવે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. મહાસંપર્ક જે અભિયાન ચલાવવામાં આવ્યું છે અને નગારા વગાડવામાં આવ્યા છે અને હવે કહી શકાય કે ચૂંટણીનો જે માહોલ છે તે બરાબરનો જામ્યો છે. તો કાર્યકરો પણ જોશમાં આવી ગયા છે અને ભાજપ તેની જૂની જે પ્રકારની રણનીતિ હતી તે હવે અપનાવી રહ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર કરવાની જે વર્ષો જૂની ભાજપની જે રણનીતિ હતી, ચૂંટણીમાં સૌથી વધુ મત અંકે કરવા માટેની ભાજપની જે રણનીતિ હતી તેના પર હવે ભાજપ આવી ગયું છે. આ પહેલા ભાજપે જે રીતે સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો હતો પણ આ વખતે સોશિયલ મીડિયા પરનો પ્રચાર છોડીને ડોર ટુ ડોર પ્રચાર ભાજપ કરી રહ્યું છે અને દરેક લોકોને મેદાનમાં ઉતારી દીધા છે, દરેક નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. તો જગ્યાએ જગ્યાએ જઈને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભાજપના ડોર ટુ ડોર પ્રચારમાં ઝંપલાવ્યું ત્યારે અમદાવાદના જોધપુર વિસ્તારમાં પ્રચાર દરમિયાન સ્મૃતિનું જવાબદારી ભર્યું વર્તન જોવા મળ્યું. સેલ્ફી લેવાના કાર્યકરોના ક્રેઝના કારણે ભીડ વચ્ચેથી પણ સમય કાઢીને સ્મૃતિએ આ વિસ્તારના એક નાગરિક આશુતોષ ભટ્ટની સમસ્યા સાંભળી હતી અને તેના નિરાકરણ માટે ઝડપથી કાર્યવાહી કરવા વિસ્તારના કાઉન્સિલરને તાકીદ કરી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની જોધપુર વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યારે આશુતોષ ભટ્ટ નામના એક વ્યક્તિએ તેમને ફીડબેક આપ્યો છે. શું ફીડબેક આપ્યો છે અને શું વાત થઈ છે તે વાત કરીશું. આશુતોષભાઈ, જો વાત કરવા જઈએ, તમારા વિસ્તારમાં શત્રુંજય ટાવરમાં સ્મૃતિ ઇરાની આવ્યા, શું કોમ્યુનિકેશન થયું તમારે અને તમે શું રજૂઆત કરી? સૌથી પહેલાં તો એમની આટલી વ્યસ્તતા વચ્ચે અમારી મુલાકાત લીધી એ બદલ એમનો આભાર માનીએ છીએ અને ઘણી સેલ્ફી લેવાના ક્રેઝમાં એમની સાથે વાત થઈ શકતી નથી તો એ અમને વાત પહોંચાડી તો એ પોતે પર્સનલી અમને મળવા આવ્યા, એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. અને વર્ષોથી ભાજપના અમે વફાદાર એ છીએ અને મત આપીએ છીએ પણ છતું એક પાર્ટીને એનો સાચો ફીડબેક મળવો જોઈએ એ દ્રષ્ટિએ મેં લોકલ જે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એને એક મોટામાં મોટી ખામી કે જે રોડની કન્ડિશન્સ છે માત્ર જોધપુર વોર્ડની પણ સમગ્ર અમદાવાદમાં અને જે નાના નાના પેચવર્કથી કામ પતાવી રહ્યા સંતોષ માની બતાવવામાં આવે છે એ લોકોના ધ્યાનમાં પણ છે, કોર્પોરેટરના ધ્યાનમાં પણ છે. એમના ધ્યાન પર લાવ્યા એમણે તરત જ એમણે કોર્પોરેટરને બોલાવીને અને મને મિસ કોલ કર્યો, એમનો નંબર આપ્યો અને એમણે કીધું કે એક કલાકમાં આપ એમને ફોન કરો અને હું 1.5 કલાક પછી એમના જે સેક્રેટરી હતી એમને પણ મારો નંબર લીધો અને 1.5 કલાક પછી હું આપને ફોન કરું છું. અને આ મારો જૂનો અનુભવ પણ છે કે એમને જ્યારે જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રીઓને આટલી વ્યસ્તતા વચ્ચે પણ એ લોકો જવાબ આપે છે અને એની પર એક્શન લે છે. તો આશા રાખું છું કે આ બાબતમાં પણ એ ઝડપી એક્શન લેશે. રાખો છો કે આજે તમે રજૂઆત કરી છે ઝડપી નિર્ણય કહી શકાય કે નિરાકરણ આવે? હા, સંપૂર્ણ વિશ્વાસ છે મને ભાજપ ઉપર કારણ કે આટલા વર્ષોથી જે પણ એમને કર્યું છે. હા, કેટલીક કન્સ્ટ્રેન્ટ છે દરેકનું કામ કરવામાં પણ જે એમને જે વચનો છે ફૂલફિલ કરવાના સનિષ્ઠ પ્રયત્નો તો કરે જ, ન થાય ન થાય જુદી વસ્તુ છે. આશુતોષ ભટ્ટ સ્પષ્ટ રૂપે અગાઉ પણ કહી શકાય કે તેમણે રેલવેની બાબતમાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને તેની જે સમસ્યા કરી તેનું નિરાકરણ મેળવેલું છે ત્યારે ફરી એક વખત સ્મૃતિ ઈરાનીને જોધપુરની જે સમસ્યા કરી તે રજૂઆત કરી છે. દેખવું તે રહ્યું કે નેતાજીના કાને રજૂઆત કરી તે થઈ ગઈ છે ત્યારે તેનું નિરાકરણ આવશે ક્યારે? કેમેરામેન કલ્પેશ જોશી સાથે હિમાંશુ વોરા, ઈટીવી અમદાવાદ. અને હવે વાત કરીએ કે પાટીદારોના હાથમાં આવશે અનામત તેની. અનામત મુદ્દે મૂંઝવણમાં મુકાયેલી કોંગ્રેસે હવે પાટીદારોને 3 વિકલ્પો વિચારવા મજબૂર કર્યા છે. અનામત મુદ્દે મોડી રાત સુધી ચાલેલી વાતચીત સકારાત્મક રહી હોવાનું બંને પક્ષોએ કહ્યું. જો કે અનામતના મુદ્દે કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી ત્યારે હવે કોંગ્રેસે આપેલા 3 મુદ્દાઓ પર પાસની ટીમ
હાર્દિક અને પરિદાર સમાજ સાથે ચર્ચા બાદ કોઈ અંતિમ નિર્ણય લેશે. તો અનામત મુદ્દે મૂંઝવણમાં મુકાયેલી કોંગ્રેસે હવે પાટીદારોને ત્રણ વિકલ્પો વિચારવા મજબૂર કર્યા છે. અનામત મુદ્દે મોડી રાત સુધી ચાલેલી ચર્ચામાં વાતચીત સકારાત્મક રહી હોવાનું બંને પક્ષો કહી રહ્યા છે અને ફરીવાર પંજા અને પાસની પાર્ટનરશીપમાં પડી છે તારીખ. અડધી રાતે અધરતાલ અનામત, પાટીદાર સાથે થશે પાર્ટનરશીપ. પાટીદારોને પંજાના સાથ માટે કોંગ્રેસે કાયદાવિદ કપિલ સિબ્બલને મેદાને ઉતાર્યા. 17ના સોગઠામાં પાટીદારોના સહયોગ માટે અનામત કેવી રીતે આપવું, આ મુદ્દે કોંગ્રેસ અને પાસ વચ્ચે બેઠક થઈ. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં કોઈ નક્કર પરિણામ તો ન આવ્યું અને ફરી એકવાર બેઠકમાં પડી તારીખ. જો કે હવે પાસના નેતાઓએ બોલ હાર્દિક અને સમાજના ખોળામાં નાખી વધુ એક બેઠકની તારીખ પાડી છે. કોંગ્રેસે જે અમને ઉકેલો આપ્યા છે, જે અમારી માંગણી સ્વીકારવા માટેના જે પ્રવધાનો બે ત્રણ ઓપ્શનો આપ્યા છે, એ બાબતે અમારી કમિટી હાર્દિક પટેલ સાથે બેસશે અને પછી અમે અમારી સામાજિક સંસ્થાઓ, અમારા નિષ્ણાંતો, અમારા કોઈ જે નિવૃત્ત જજ છે એવા કાયદાકીય વિશ્લેષકો અમે અભિપ્રાય લઈશું. કોંગ્રેસ સાથે બેઠક બાદ પાસના નેતાઓએ વાતચીત સકારાત્મક રહી હોવાનું કહ્યું અને કોંગ્રેસ પર સવાલના તીર છોડ્યા અને કહ્યું કે કોંગ્રેસ અનામત કેવી રીતે આપશે તે સ્પષ્ટ કરે. તો આ તરફ પાસ સાથે બેઠક બાદ સિબ્બલે કોંગ્રેસના નેતાઓ સાથે અલગથી બેઠક કરી કે આર્થિક અનામત અમને મંજૂર નથી, કારણ કે બંધારણમાં અત્યારે એની જોગવાઈ નથી. અમે લોકોએ જે બંધારણમાં જોગવાઈ છે, જે બંધારણ મુજબ પાટીદાર સમાજ અથવા દરેક અન્ય સમાજને લાભ મળે એ રીતની જે જોગવાઈઓ છે એ બાબતે સચ્ચા થઈ છે ને એ બાબતે અમને કાયદાકીય આધારો, એના તમામ સુપ્રીમ કોર્ટ અને બીજા રાજ્યના આધારો પણ અમને આપવામાં આવ્યા છે. એ બાબતે અમે અભ્યાસ કરીને વાત કરી અને પછી નિર્ણય કરીશું. કોંગ્રેસે પણ વાતચીતને સફળ ગણાવી અને આગામી સમયમાં પણ વાર્તાલાપ યથાવત રાખવાની આશા સાથે કોઈ માર્ગ નીકળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો ઉન્હોને અપની બાત જો બતાઈ, હમને પૂરી તરહ સે સમજી, હમારી બાતે ઉન્હોને પૂરી તરહ સે સમજી, કોઈ ફોર્મ્યુલા વગેરે કી બાત નહીં હૈ, ઓર ઉન્હોને કહા હૈ કે દો તીન દિન કે બાદ દોબારા મીટિંગ કરેંગે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો. પાટીદારોને ઈબીસી જોઈતું નથી અને કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપી શકે તેમ નથી, તેથી હવે નજર બેઠકમાં અપાયેલા ત્રણ ફોર્મ્યુલા પર છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસના ત્રણ ફોર્મ્યુલાથી પાટીદારો સાથે પંજાનું પોલિટિક્સ સફળ થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. તો કોંગ્રેસ પાસ વચ્ચે થયેલી બેઠક પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિશાન સાધ્યું છે અને કહ્યું કે પાસ અને કોંગ્રેસ વચ્ચે મેચ ફિક્સિંગ છે. સાથે જ તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે એક જ બેઠકમાં નિર્ણય કેમ લેતા નથી. હું અમે લોકો તો પહેલેથી જ કહી છી કે આ બધા કોંગ્રેસના એક નાટકો છે. કોંગ્રેસ અનામત અંગેની કોઈ ચોખ્ખી વાત કરતી નથી, આમથી આમ ફેરવા કરે છે. અને કોંગ્રેસનો એક મેચ ફિક્સિંગ એ થઈ રહ્યો છે અને આથી વિશેષ કશું નથી. અને કરવાનું હોય તો આટલી આટલી મીટિંગ શું કામ, એક ગાયક શું કામ કોંગ્રેસ નથી કરતી. પરંતુ લોકો, પાટીદાર સમાજ, એમને ભ્રમિત કરવા માટે કોંગ્રેસ આ બધા નાટક કરે છે. ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ગઈ છે. આ ચૂંટણીમાં જાતિવાદ, જ્ઞાતિવાદના આધાર ઉપર કોંગ્રેસ જે આગળ વધી રહી છે એને ગુજરાતની જનતા મૂળિયા ઉખેડી નાખશે, એવું મને સ્પષ્ટ થયું. તો પાટીદારો સાથે થયેલી બેઠક મામલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું કે કોંગ્રેસ પોતાની વાત મૂકી દીધી છે, હવે નિર્ણય હાર્દિક નક્કી કરશે તેમણે શું કરવું. પટેલજી, રાત કો 2 બજે તક મીટિંગ હોઈ હૈ, ઉસકે બાદ મેં વો તય કરેંગે કે ક્યા ફેસલા કરના હૈ. તો હમારી તરફ સે જો સારે ઓપ્શન મને બતા દિયો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આણંદના તારાપુર વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો. વડોદરાથી ભાવનગર જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો છે. કસબારા પાટિયા પાસે અજાણ્યા વાહને ચાર યાત્રાળુઓને અડફેટે લેતા એક યાત્રાળુનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા. તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.
છેલ્લા બે વર્ષમાં નડિયાદના યુવાનો કે જે વિદેશમાં કામધંધા અર્થે સ્થાયી થયા છે તેમની હત્યાઓની ઘટના ચિંતાજનક રીતે વધી રહી છે. નડિયાદના રહેવાસી અલ્પેશ પટેલની એલોટરેટ કેનિયા ખાતે હત્યા કરવામાં આવી તો ત્રણ આફ્રિકન નિગ્રોએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે અલ્પેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો અલ્પેશભાઈના મોટા ભાઈ સંજયભાઈની પણ 2010માં આ જ રીતે હત્યા થઈ હતી. અલ્પેશભાઈનો પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે તેમના પરિવારના સભ્યો ઘટના બાદ કેનિયા એલોટરેટ જવા રવાના થયા છે. લગભગ છેલ્લા 15 વર્ષથી આફ્રિકામાં વસવાટ કરી ચૂકેલ છે અને એના મોટા ભાઈ સાથે પહેલા હતા. તો 2010માં એના મોટા ભાઈ સંજય પટેલને પણ આ રીતે હત્યા કરવામાં આવેલી હતી. એ વખતે ત્રણ કારિયાઓએ ગોળી મારી અને હત્યા કરેલ છે. અને અત્યારે અલ્પેશભાઈને ગઈકાલ રાત્રે લગભગ 6 વાગ્યાની સમાર સાંજના 6 વાગ્યાની આજુબાજુ મોલ બંધ કરી પોતાની શોપ બંધ કરીને સીધા ઘરે જતા હતા ગાડી લઈને. અને ગાડી લઈને ઘરે પાર્ક કરી પછી ઘરના બારણું ખોલવા જતાં ગોળી મારી દીધેલ છે. એક ગોળી વાગેલ છે અને પછી તેમને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હોસ્પિટલમાં એમનો દમનું અવસાન પામેલ છે. હિંમતનગરના ગાંભોઈમાં ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી કરાઈ 15 લાખની છેતરપિંડી. ગાંભોઈના કેસરપુરમાં ઘરભાડે રાખી પોતે એસીબીમાં ડીવાયએસપી હોવાની ઓળખ આપી હતી અને ઘર માલિકની છોકરીને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી હતી. આ નકલી ડીવાયએસપી અને તેની પુત્રીએ છેતરપિંડીનું સમગ્ર તરકટ રચ્યું હતું. ઓએનજીસીમાં નોકરી અપાવી દેશે તેમ કહી બાયોડેટા અને અસલ પ્રમાણપત્રો સાથે ગાંધીનગર બોલાવી ઓએનજીસીના વિવિધ ફોર્મ પર સહી કરાવી ₹18 લાખ આપવા પડશે તેમ કહી અલગ અલગ રીતે 15 લાખ પડાવી લીધા હતા. પરંતુ અનેક વાયદાઓ બાદ નોકરી ન મળતા અને ફોન પણ બંધ આવતા પોતે છેતરાયા હોવાની જાણ થઈ અને આ મામલે ઘર માલિકે છેતરપિંડી આચરનાર પિતા અને પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે નોકરીની લાલચ આપી છેતરપિંડીની ફરિયાદ નોંધી નકલી ડીવાયએસપી અને તેની પુત્રીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદીની દીકરીના પરિચયમાં આવતા તને નોકરી જોઈતી હોય તો હું અપાવું એમ કરી લાલચ આપી અને ફરિયાદીના પિતા પાસેથી ₹15 લાખ ટુકડે ટુકડે જુદી જુદી જગ્યાએ બોલાવીને લઈ ગયેલ છે. આરોપી મહેન્દ્ર રમેશભાઈ પટેલ તથા તેની પુત્રી રાચીબેન વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઓએનજીસીમાં નોકરીનું માટે સેટિંગ છે તો તું બીએસસી બીએડ કરેલું છે તો તને નોકરી કરી આપશી સેટિંગનું, એટલે કેમિસ્ટ્રી લેબ ટેકનિશિયન તરીકે. એટલે મારા બેબીને પ્રપોઝલ પણ આપ્યું અને એને મને વાત કરી એટલે મેં પછી એમ આર પટેલ મહેન્દ્રભાઈને ડીવાયએસપી તરીકે એસીબી ડફનારાને વાત કરી એ મારા ઘરે આવેલા એમને પછી કીધું કે તમે મને. જામખંભાળિયામાં એસટી બસોમાં ભરાતા ઈંધણમાં હવે નહીં થાય ગેરરીતિ. કારણ આ ગેરરીતિને રોકવા માટે આવી ગઈ છે નવી સિસ્ટમ. શું છે આ સિસ્ટમ અને કઈ રીતે કરશે કામ જોઈએ આ અહેવાલમાં. ઈંધણમાં ગેરરીતિ થશે બંધ. આવી ગઈ છે નવી સિસ્ટમ. ડ્રાઈવરોને અપાયા ટેગ ડિવાઇસ. સૌરાષ્ટ્રના જામખંભાળિયા ડેપોમાં શરૂ થઈ છે નવી સિસ્ટમ, જે અંતર્ગત એસટીના ડ્રાઈવરોને અપાયા છે સેન્સર આધારિત ટેગ ડિવાઇસ. આ ડિવાઇસ ઘડિયાળ જેવું બનાવવામાં આવ્યું છે. આ ડિવાઇસ ડેપોના પંપમાં લગાવાયેલ ડિવાઇસ સાથે સ્કેન કરીને જ બસમાં ઈંધણ પૂરી શકાશે, જેનાથી કઈ બસમાં કેટલું ડીઝલ કયા ડ્રાઈવરે પુરાવ્યું તેનો સેન્ટ્રલ રિપોર્ટ પણ ઓનલાઈન જનરેટ થશે. સાથે સાથે ડેપોના પંપના ટેન્કમાં કેટલું ઈંધણ છે તે પણ એસટી અને એચપીસીએલના અધિકારીઓ સેન્ટ્રલ સિસ્ટમથી જાણી શકશે. ડ્રાઈવરોએ હવે ડીઝલ પુરાવતી વખતે જે જતા રહેતા ડીઝલના ચોરીનો ભય રહેતો એ હવે પ્રશ્ન રહેતો નહીં. અને ડ્રાઈવરો જ્યારે ફરજ ઉપરથી ઉતરશે ત્યારે એમને એક ટેગ નામની ઘડિયાળ ટાઈપ એક આપવામાં આવેલ છે, જેમાં ડ્રાઈવરે ટેગ રીડરમાં એ ઘડિયાળ સેન્સ કરશે ત્યારબાદ જ નોઝલમાં એ ડીઝલ નીકળશે. એક રીતે આ ડીઝલનું થયું એ બહુ સારું થયું. ઘડિયાળ પહેરીને અડાડો ત્યારે ડીઝલ કેમ ચાલુ થાય રાખવાનું. જે ડ્રાઈવર મૂકી મૂકીને ભાગી જતા હતા એ થાય નહીં. ઘડિયાળ હોય ડ્રાઈવર ફરજ પૂરી થાય ત્યારે ઘડિયાળ અડે ત્યારે જ ડીઝલ ગાડીમાં પડે. કેટલું આવ્યું કેટલું નહીં ડ્રાઈવરને પોતાની ખ્યાલ આવે, કેટલું કેમ પી લેવું કેટલું ડીઝલ આવે બધું ડ્રાઈવરને પોતાની ખ્યાલ આવે. બહુ સારું વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જામખંભાળિયા ડેપોના તમામ રૂટોના 99 ડ્રાઈવરોને આ ટેગ ઘડિયાળ આપવામાં આવી છે.
અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એસટીના તમામ ડેપો પર આ ઓનલાઈન સેન્સર સિસ્ટમ લગાવાશે. રાજ્યભરમાં કાર્યરત 125 ડેપો પરથી દોડતી 9,200ના 17,000 ડ્રાઈવરોને આ ટેગ ડિવાઇસ અપાશે. અમને આખા આખા ગુજરાત એસટી ડેપોનો કોમ્પ્યુટરાઇઝ કરવા માટે કોન્ટ્રાક્ટ મળેલો છે, જેની સૌરાષ્ટ્રમાં અમે શરૂઆત ખંભાળિયા ડેપોથી કરવામાં આવેલી છે. આ જે સિસ્ટમ છે એના ફાયદા એ થશે કે આખે આખો જે ફ્યુલ સ્ટેશન જે આવેલા છે જે તે ડેપોમાં, એ આખા આખા કોમ્પ્યુટરાઇઝ થાય અને સિસ્ટમ સાથે કનેક્ટ થઈ શકે. અને કદાચ એવા જૂના બનાવો પણ બનેલા છે કે ડીઝલમાં ગેરરીતિ થતી, ટેન્કમાં ગેરરીતિ થતી, એ જ થતી આપણે અટકાવી શકીએ છીએ. આધુનિક ટેકનોલોજીની મદદથી એસટી વિભાગે ગેરરીતિઓ રોકવાનો પ્રયાસ કર્યો છે. આ સેન્સર સિવાય કોઈ પંપમાંથી ઈંધણ નહીં ભરી શકાય, જેથી ડીઝલના જથ્થાની આવક જાવક પણ પારદર્શક બનશે. ત્યારે આ સિસ્ટમ પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થતી ગોલમાલ અટકાવવામાં ઉપયોગી બનશે તેવી આશા એસટી તંત્ર સેવી રહ્યું છે. કિંજલ કારસરિયા, ઈટીવી ન્યૂઝ, જામખંભાળિયા, દ્વારકા. ઇટીવીના વ્યંગ આધારિત કાર્યક્રમ ખોટુના લગાડતામાં આજે વાત કરીશું રાહુલ ગાંધીની સુરત મુલાકાતની. આ વખતે સુરતમાં રાહુલે લોચો ખાધો, બેટર લક નેક્સ્ટ ટાઈમ, સાથે સાથે હીરાને ધારી ધારીને પારખ્યા. જાણે પોતાના પક્ષના ઉમેદવારોની પસંદગી ના કરતા હોય, પણ રાહુલજી હીરા શોધજો, નંગ નહીં. રાહુલ ગાંધી રાહુલ ગાંધી જેવો લાગે છે કે એમને ગુજરાતનું ખાવાનું બહુ ભાવી ગયું છે. અને ક્યાંક ફાફડા તો ક્યાંક ભજીયા, અને એ પાછું રસ્તા પરની હોટલો બેસીને જ ખાવાનું. હમણાં બાબા સુરત પહોંચ્યા તો પાટીદારોના ગઢ વરાછા વિસ્તારમાં રત્ન કલાકારોની જેમ બેસી ગયા રસ્તા પરની હોટેલ પર. એક પછી એક વસ્તુ આવતી ગઈ અને રાહુલ બાબાની તો ભૂખ ઉગડતી ગઈ. આ શું આવ્યું? એટલે આ કઈ નવું લાગે છે. આવી જાઓ, હું તૈયાર છું લોચા માટે. અરે ભાઈ, આ સુરતના પ્રખ્યાત લોચાની વાત છે, તમે પાછા ઊંધો અર્થ ના લેતા હો. અને આ રત્ન કલાકારોના વિસ્તારમાં આ રાહુલ પી પાછા કલાકાર બની ગયા, જુઓ તો ખરા. હીરા ઘસવા બેસી ગયા, લે પારખે છે હો. એટલે હવે તમે રહેવા દેજો ભાઈ સાહેબ, આ બધું આવડી જશે તો ઓલું રાજકારણ કોણ કરશે? જેનું કામ જે કરે બાબા, તમે તમારા કોંગ્રેસના હીરા બરાબર પારખજો, નહીં તો આ વખતે ચૂંટણીમાં પાછો લોચો પડી જશે. અને હા, ખોટું ના લગાડતા હો. હવે સમાચારોના અંતે જોઈએ રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. કોલકાતા અને બાંગ્લાદેશ વચ્ચે દોસ્તીની રેલ દોડશે. વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સથી આ ટ્રેનને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે ભારતના પડોશી દેશોનો સંબંધ ભારત સાથે પડોશી જેવો જ હોવો જોઈએ. હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે. 68 બેઠકો માટે 337 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સીલ થશે. હિમાચલમાં પહેલીવાર વીવીપીએટ દ્વારા મતદાન કરાઈ રહ્યું છે. હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં કલ્યાણકારી યોજનાઓ યોગ્ય રીતે લાગુ ન કરાતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમે પૂછ્યું છે કે જો લાગુ ન જ કરી શકતા હો તો આવી યોજનાઓ બનાવો છો શું કામ? કોર્ટે રેનબસેરા મામલે હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારના વલણ પર પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કરચોરીની જાણકારી મળ્યા બાદ આવકવેરા વિભાગે ચેન્નઈ સ્થિત તમિલ ચેનલ જયા ટીવીના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. વહેલી સવારે 6 વાગે 21 જગ્યા પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ તમામ કાર્યાલય વીકે શશિકલા અને તેમના ભત્રીજા ટીટીવી દિનાકરનના છે. ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ઈડી પૂછપરછ કરશે. યુપીના નોઈડા સહિતના કેટલાક વિસ્તારોમાં ઓનલાઈન લાઇક ગોટાળા મામલે કરશે પૂછપરછ. તો આ ગોટાળો કરનાર કંપનીને પ્રમોટ કરવા નવાઝુદ્દીન સિદ્દીકીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાને જાણકારી મળી હતી કે શોપિયામાં આતંકવાદી છુપાયા છે, ત્યારે સેના દ્વારા ઓપરેશન ઓલ આઉટ હેઠળ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાએ 12 જેટલા ગામોની ઘેરાબંધી કરી છે.
હવે વીમા પોલિસીને પણ આધાર કાર્ડથી લિંક કરવી પડશે અને જો તેમ ન કર્યું તો નહીં મળે ઇન્સ્યોરન્સની રકમ. ઇન્સ્યોરન્સ સેક્ટરની દેખરેખ કરનારી સંસ્થા IRDAIએ ઇન્સ્યોરન્સ આપનારી કંપનીઓ માટે દરેક પોલિસી સાથે આધાર લિંક કરવું અનિવાર્ય બનાવી દીધું છે, જેને લઈ ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે મોટો પડકાર ઉભો થઈ શકે છે. ત્રિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમન મર્ડર કેસમાં પકડવામાં આવેલા વિદ્યાર્થીનો એક વર્ષથી માનસિક ઇલાજ ચાલી રહ્યો હતો. તેના સહપાઠીઓએ તેના પર આરોપ લગાવ્યા છે કે તે હંમેશા મારપીટ પર ઉતરી જતો, સ્કૂલ બેગમાં ચાકુ લઈને ફરતો હતો, એટલું જ નહીં સ્કૂલમાં પોર્ન ફિલ્મ પણ જોતો હતો. કોલકાતામાં ન્યૂ માર્કેટ પાસે આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર ફાઇટર્સ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો.